नमस्ते विद्यार्थी मित्रों, हूँ श्री रंगपुर प्राथमिक शाला में दवेराज जीतर आर आस्थान शिक्षक तरीके फरज बजावु छूं। आज हूँ तमने गुजराती विषय की अंदर एक सरस मजाना पाठ छे एना विषय तमने भणावीश। पाठ की शुरुआत करता एक सरस मजानी नानी अंकी वार्ता आपणे सांभळी। एक वक्त स्वामी विवेकानंद पोताना नगर में निकला था, टहलवा निकला था। ए समय एक भिखारी आवे अने स्वामी विवेकानंद ने कहे कि स्वामी जी मने एक रुपयो आपो, एनी पासे भीख मांगे छे। तो भीख मांगता मांगता स्वामी विवेकानंद एनी सामे जोवे छे अने पछी कहे छे, भाई हूँ तने एक रुपयो तो नहीं आपी शकुं, પણ જો તું મને તારા બંને હાથ કાપી અને મને આપ તો હું તને 100 રૂપિયા જરૂર આપીશ। તો ભિખારી કહે, ના ના, હું તમને મારા હાથ કાપીને આપી શકું નહીં। તો કે કામ કર, તારા બંને પગ કાપીને આપ મને, તો હું તને 1000 રૂપિયા આપીશ। કેટલા આપીશ? 1000 રૂપિયા। તો ભિખારી કહે, ના ના, હું તમને પગ પણ કાપીને આપી શકું નહીં, તો આપો તો હું ચાલી કેમ શકું। તો ત્યારે સ્વામી વિવેકાનંદ એને સમજાવે છે કે જો તું તારા હાથ પર કાપીને મને આપી નથી શકતો, હા, કેમ કે તારે એટલાનું કંઈ કામ જ નથી, તું કંઈ મહેનત તો કરતો નથી, કામ તારી પાસે કંઈ છે નહીં, એનાથી તો વિશેષ એ કે તું મને અત્યારે કાપીને આપી દે, હું તને આટલા પૈસા આપું। પણ ભિખારી ના પાડે છે અને ત્યારે સ્વામી વિવેકાનંદ એને સમજાવે છે કે ભાઈ મહેનત કરો, ભીખ માંગવાની જરૂર નથી, જો તમે મહેનત કરશો તો તમે આગળ વધશો, તમારું ગુજરાન સારી રીતે ચાલશે। આ રીતે એક ભિખારીને એ વાતનો મહિમા સમજાઈ જાય છે અને એ મહેનત કરવા લાગે છે અને મહેનત કરતાં કરતાં એ પોતાનું ગુજરાન પણ સારી રીતે ચલાવે છે। આમ આ વાર્તા પરથી આપણને ખ્યાલ આવે કે આપણા ગુજરાતીની અંદર ધોરણ 5 વિષય ગુજરાતી એની અંદર પણ પાઠ 3 આવે છે, મહેનતનો રોટો। પાઠ 3 મહેનતનો રોટો, આ સરસ મજાના પાઠની અંદર પણ આપણને મહેનતનો મહિમા સમજાવવામાં આવ્યો છે, મહેનત અને પ્રામાણિકતા। આ પાઠની અંદર આપણને પ્રામાણિકતાની વાત કરવામાં આવી છે, એક સરસ મજાની વાર્તા છે જેના વિશે આજે આપણે ભણવાનું છે, મહેનતનો રોટો। તો આ પાઠની અંદર સેવા શ્રમ, હા, સેવા શ્રમ અને પ્રામાણિકતાનો મહિમા અને એનો આપણને બોધપાઠ મળે છે, એના વિશેનો સરસ મજાનો પાઠ છે, એ પાઠ આપણે ભણી। પાઠ ભણતા પહેલા આપણે એના લેખક જે છે પન્નાલાલ પટેલ, એમનો પરિચય મેળવીએ કે પન્નાલાલ પટેલે સરસ મજાનો પાઠ લખ્યો છે, મહેનતનો રોટલો। એમણે મળેલા જીવ અને માનવીની ભવાય જેવી નવલકથાઓ પણ લખેલી છે। એમનો જન્મ ઈસવીસન 1912 માં થયો, સ્થળ મંડલી રાજસ્થાન, રાજસ્થાન રાજ્યનું મંડલી ગામ છે, ત્યાં એમનો જન્મ થયો હતો અને એમનું મૃત્યુ ઈસવીસન 1988 માં થયેલું હતું। એમણે સરસ મજાની નવલકથાઓ લખેલી છે, મળેલા જીવ અને માનવીની ભવાઈ, આવી નવલકથા લખતા એમને રણજીત રામ સુવર્ણચંદ્ર અને ભારતીય વિદ્યાપીઠ જેવા એવોર્ડ પણ મળેલા છે। એમાં એક પાઠ સરસ મજાનો મહેનતનો રોટલો, એ પણ આ પન્નાલાલ પટેલે લખેલો છે, તો એના વિશે આપણે આજે ભણીશું, મહેનતનો રોટલો। કાશી નગરીમાં એક મોચી રહેતો હતો, તે બહુ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો। એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યો, મોચી બગર મારા પગના પગરખાનું શું પડ્યું?
ઋષિએ કહ્યું મારી પાસે સિવેલા તૈયાર નથી મહારાજ। તો અહીં મોચીની વાત આવે છે કે કાશી નગરીમાં કે મોચી ભગત ક્યાં રહે છે કાશી નગર કાશી નગર તો કે કાશી નગરની અંદર મોચી ભગત રહે છે કોણ રહે છે મોચી ભગત કે બહુ પ્રામાણિક હતા કેવા હતા તો કે પ્રામાણિક મોચી ભગત બહુ પ્રામાણિક હતા અને સંતોષી પણ હતા। એક સમયે એક સાધુ મહારાજ એમની પાસે આવી અને કહે છે કે મારે પગરખા સીવડાવે શું સીવવું છે પગરખા સીવવા માટે કહે છે પણ મોચી ભગત કહે છે મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ। સાધુ કહે સીવી દો તો શું લો કે જો તમે તમારા પગરખા મને સીવી આપો તો તમે કેટલા રૂપિયા લ્યો શું લો એટલે કે કેટલા રૂપિયા લ્યો। મોચીએ કહ્યું 100 રૂપિયા કેટલા રૂપિયા 100। સાધુને નવાઈ લાગી બીજા હોય 2 રૂપિયા દેખાડી હતા પછી ઘટાડીને 100 રૂપિયા સુધી આવ્યા હતા પણ આને તો ગુણમાં 100 રૂપિયા કહ્યું। સાધુએ પૂછ્યું 100 તો કહેવાનો પણ લેવાના કેટલા કે સાધુને નવાઈ લાગે છે શું લાગે છે નવાઈ કેમ કે બીજા પાસે જ્યારે ગયા હતા ત્યારે બીજા લોકો એમને સીધા 2 રૂપિયા કહ્યા પગરખા સીવવાના કેટલા રૂપિયા કહ્યા હતા 2 રૂપિયા પણ અહીંયા તો ગુણમાં સાધુ મહાત્મા જે મોચી ભગત છે મોચી ભગતે મૂળમાં એને 2 રૂપિયો કહી તો આ એને નવાઈ લાગે છે અને પછી કહે છે કે ભાઈ મોચી ભગત કહે છે જે હું કહું છું એટલા જ લેવાના એટલે કે હું 2 રૂપિયો જ લઈશ વધારે લઈશ નહીં। મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યું તેણે કહ્યું જે કહેવાના એ લેવાના મહારાજ આપની ઈચ્છા હોય તો બનાવો। સાધુએ કહ્યું અચ્છા બનાવો ક્યારે આપશું। મોચી બોલ્યું પરમ દિવસે આ વખતે એટલે અહીંયા સમય આવે છે ને કે પરમ દિવસ એટલે પરમ દિવસ એટલે કેવો આવે તો કે માનો કે આજે સોમવાર હોય બરાબર તો મંગળ અને બુધ એટલે કે બુધવાર એટલે પરમ દિવસ થાય એટલે એક દિવસ પછીનો જે દિવસ આવે એને આપણે પરમ દિવસ તરીકે ઓળખીએ છીએ। એટલે મોચી ભગતે સાધુ મહાત્માને વાયદો આપ્યો કે આ વખતે પરમ દિવસે એટલે કે આજે સોમવાર સાંજ હોય તો કે ગુરુવારની સાંજે તમે આવી અને આ પગરખા તમારા તૈયાર હશે એ લઈ જજો। સાધુ કહે જરૂર હો મારે પરમ દિવસે સાંજે જવું છે માટે ભૂલ ન થાય। મોચી કહે જાઓ કે ન જાઓ પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો। બીજા દિવસે વળી એને મોચીને કે આટો માર્યો મોચીને પૂછ્યું મોચી ભગત કેટલે આવ્યું આપણું કામ। અહીંયા વળી સાધુ મહાત્માને એના પર જરાય વિશ્વાસ ન પણ ઉપર મોચી ભગત કે મોચી ભગત વાયદો તો કર્યો છે શું એ પોતાના વાયદા ઉપર એ સમયે આપણને આપી દેશે પણ સાધુ મહાત્માને જરા પણ વિશ્વાસ નહોતો એટલા માટે પાછા બીજા દિવસે એમની પાસે દુકાને જાય છે અને કહે છે કેટલે આવ્યું આપણું કામ ત્યાં બધી તપાસ કરે છે। મોચીએ કહ્યું બેફિકર રહો મહારાજ વાયદો નહીં ચૂકું કે મેં જે તમને વાયદો કરેલો છે એ વાયદો ક્યારેય ચૂકીશ નહીં વાયદા પ્રમાણે જે સમય તમને આપેલો છે એ જ સમય હું તમને આપીશ। છતાં એ સાધુને શાંતિ ન મળી। ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો લાવે જરા મોચીને ત્યાં આટો મારો પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી શું કરી કિંમત એને કહ્યું મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો નાહક શું કામ ટકા ખાઓ છો સાંજે આવજો જાઓ હા અહીં મોચી ભગત કે સાધુ મહાત્મા તમને માણસ પારખતા નથી આવડતું હા તમને તો એમ જ લાગે કે બધા માણસો જૂઠું જ બોલે છે નાહકના ધક્કા ખાવમાં અને તમે પરમ દિવસે સાંજે આવજો ત્યારે હું તમને આ સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર આ જો સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા તે સમજી ગયા મોચી સાચું કહ્યું છે ખરેખર ભગત છે કદી જૂઠું બોલતો નથી કંઈ જ્યારે સાંજના સમયે સાધુ મહાત્મા મોચી ભગતની દુકાને આવે છે અને આવીને જોઈ છે
એના પગરખા બિલકુલ તૈયાર હતા ત્યારે એમને ખરેખર સાધુ મહાત્મા એમ કહ્યું ના હો ભોજી વગર સાચુકલા છે પ્રામાણિક છે એ ક્યારેય જૂઠું બોલતા નથી સાધુ એટલે કે 2 રૂપિયા આપે ભોજી પાસે છૂટા પૈસા ન હતા તે પૈસા લઈને ઊભો થયો કોણ પૂછ્યું મોચી ભગત મોચી ભગત પૈસા લઈને ઉભા તેણે સાધુને કહ્યું જરાક ઉભા રહો મહારાજ હું સામેની દુકાનેથી પરચુડન લઈ આવું શું લઈ આવું પરચુડન પરચુડન એટલે છૂટા પૈસા પરચુડન એટલે શું થાય છૂટા પૈસા કે ભાઈ હું સામેની દુકાને જઈ છૂટા પૈસા લઈને આવું કેમ કે સાધુ મહાત્મા એને કેટલા રૂપિયા આપ્યા હતા 2 અને મોચી ભગતને કેટલા લેવાના હતા 2 રૂપિયા તો 50 પૈસા એની પાસે પાછા પણ રહે એટલે એની પાસે મોચી ભગત પાસે છૂટા પૈસા ન હતા તો એ ઉભા રહે અને કહ્યું હું બાજુની દુકાને જઈ અને છૂટા પૈસા લઈ આવ છૂટા પૈસા લેવા જાય છે ત્યારે સાધુ એમને કહે છે રેડવાનો ભગત એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો શું કહે છે કે એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો પણ ઓછી ભગત કહે હું તમાકુ પીતો નથી સુનત કરતો તમાકુ પીતો નથી એટલે અહીંયા એક વ્યસનનો પણ મહિમા સમજાવવામાં આવ્યો છે કે આપણે જીવનમાં ક્યારેય વ્યસન પણ કરવું જોઈએ નહીં તો અહીંયા મોચી ભગત એમ કહે છે કે હું તમાકુ પીતો નથી તો આપણા તરફથી પગરખા સીવવા માટેની દોરી લાવજો તો સાધુ મહાત્મા શું કહે છે આપણા તરફથી પગરખા સીવવાની દોરી લાવજો ના મહારાજ હરામનો પૈસો મને ન ગમે કેવો પૈસો હરામ હરામનો પૈસો હરામ એટલે કે તા મહેનત વગરનો હરામ એટલે મહેનત વગરનો હરામનો એટલે કે મહેનત વગરનો કે હું હરામનો પૈસો મને ન ખપે એટલે કે મારી મહેનત નથી એટલા માટે હું પૈસા એ લઈ ન શકું જેટલી મેં મહેનત કરેલી છે એટલા જ પૈસા હું લઈશ મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો સાધુ તો મોચીની ભાવના જોઈ એના પર ખૂબ જ ખુશ થયા તેમણે હળવેશ રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યું કોઈ જોયે નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધું અને બધા ઓજારો સોનાના થઈ ગયા પછી તે મોચી પાસે ગયો તેની પાસે પૈસા લેતી વખતે કહ્યું મોચી ભગત મોટી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે આમ જ્યારે મોચી ભગત પરચુરણ લેવા બાજુની દુકાને જાય છે ત્યારે સાધુ મહાત્મા એની જોડીમાંથી પારસમણી કાઢે શું કાઢે છે પારસમણી પારસમણી એટલે એક પ્રકારનો એ મણી છે જે ઓજારોને અડતા એને સોનાના બનાવી દે છે કોઈ પણ ચીજ વસ્તુને અડે તો એ સોનાને બની જાય તો એવો આ પારસમણી અહીંયા એને જોડીમાંથી કાઢી અને જે મોચી ભગત જે કામ કરતા હતા જેના ઓજારો હતા બધા જે હથિયાર ઓજારો એટલે કે હથિયાર જેના હથિયારો હતા એ હથિયારોને અડાડે છે અને બધા હથિયાર કેવા બની જાય છે સોના કેવા બની જાય સોના તો સોનાના બની જાય અને પછી એ સાધુ મહાત્મા એ પારસમણી લઈ પાછી પોતાની જોડીમાં મૂકી અને એ કોની સામે જાય છે મોચી ભગત પાસે જાય છે જ્યાં મોચી ભગત પરચુરણ લેવા માટે બાજુની દુકાને ગયા હતા ત્યાં જઈ અને એમને કહે છે કે મોચી ભગત એની પાસે પૈસા લે છે અને પૈસા લેતી વખતે એમને કહે છે કે એક મોટી ચણાનો ઉપયોગ આપો એક મોટી ચણાના પૈસા માટે કે પૈસા મને આપો ત્યારે મોચી એક ખિસ્સામાં 1 સિક્કો આપતા કહ્યું લો એક મોટી ચણામાં શું થશે એ દુકાન તરફ ચાલતા થયું આવી રીતે મોચી ભગતે એને 1 રૂપિયો ખિસ્સામાંથી 1 રૂપિયો સાધુ મહાત્માને આપ્યો અને એને કહ્યું કે 1 રૂપિયો શું થશે ખાલી આ 1 રૂપિયો તમે ચિંતા કરો મોચી દુકાન ઉપર આવીને જોયું ઓજાર બધા સોના ઓજાર ક્યાં થી કહેતા બધા સોના કોણે કહેતા હતા સાધુ મહાત્મા કોણે સાધુ સાધુ મહાત્મા પાસે જે પારસમણી હતી એનાથી એને અડાડી અને સોનાના કરી દીધા તો એ જ્યારે મોચી ભગત દુકાને પાછા આવે છે અને જોવે છે તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે કોનું છે પેલા સાધુ મહાત્મા મોચી મળી ઉઠ્યો
કે દિશા સોનાથી બગડ્યું. અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યું, પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો. મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ નથી. અહીંયા જે સોનાના ઓજારો હતા, હવે સોનાના ઓજારોથી તો કંઈ કામ ન થાય. થાય જો એનાથી કામ કરે તો તકલીફ પડે. એટલે મોચી ભગતે શું કર્યું, બધા ઓજારો પાછા એને પેટીમાં ભર્યા અને એ પાછા લઈ અને એની દુકાનની અંદર ઉપર છતમાં વાળ્યું હતું ત્યાં મૂકી દીધા. અને જે જૂના ઓજારોની પાસે હતા એ બધા ઓજારો પાછા કાઢી અને વળી પાછો એ કામે વળગે છે. અને મનોમન એવું કહે છે કે ખરેખર તો સાધુમાં રૂપાની ઈચ્છા હતી કે હું પણ આ સોનાનો ઉપયોગ કરી અને હું પણ ધનવાન બનું, મને પણ સુખી કરવાની એમની ઈચ્છા હતી. પણ આ મારાથી, આ તો મારો પૈસો નથી, મારી મહેનતનો નથી, એટલે હું આનો ઉપયોગ કરી શકું નહીં. આવું મોચી ભગત જાણે. એકવાર તે બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડમાં નવા ઓજારો વસાવ્યા. આવી રીતે દિવસે દિવસે જૂના ઓજારથી કામ કરતા અને 12 મહિના સુધી, 12 મહિના એટલે 12 મહિના એટલે કે એક વર્ષ, 12 મહિના એટલે કે એક વર્ષ, જ્યાં એક વર્ષ સુધી એને મહેનત કરી, મોચી ભગતે મહેનત કરી ત્યારે એ નવા ઓજારો પાછા વસાવી શક્યા. એટલે કે 12 મહિના એટલે કે એક વર્ષ. આમ એકવાર તે ભજન ગણ ગણતો નીચી નજરે સૂતો હતો ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો. કેમ છો મોચી ભગત? મોચીએ જોયું તો એ પેલા જ સાધુ હતો. તેણે સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે? સાધુ મહારાજ, કે તમે જે ઓજાર ઓલા બગાડી ગયા હતા એ જ તમે છો ને? સાધુને મરી નવાઈ લાગ્યું. એમને તો હતું કે પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે, માનપાન આપશે અને ઘણો બધો આભાર માનશે. પણ એને બદલે આ માણસ તો પોતાને ધક્કો આપતો હતો. સાધુને વહી પડ્યું, આ બિચારો સોનાને પીતો ઢાળી બેઠો લાગે છે. તેમણે કહ્યું, મોચી ભગત, ઓજાર બગાડ્યા નથી, સોનાના બનાવ્યા છે. કેવા બનાવ્યા હતા? સોનાના. ક્યાં છે? નાખી તો નથી દીધા ને? મને ખબર છે મહારાજ, સોનાના છે. પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે. બાવડાના બળથી એટલે કે મારી મહેનતથી. મેં કઈ મહેનત કરી છે કે હું એ સોનું વાપરું? એ મેં મારા બાવડાના બળથી એટલે કે મારી જાત મહેનતથી મેં નથી બનાવ્યું. હા, એ તો તમે બનાવી ગયા હતા પણ એ મારું ન કહેવાય, એટલા માટે મેં એનો ઉપયોગ કોઈ કર્યો નથી. એટલે અહીંયા સરસ મજાનો મહેનતનો મહિમા આપણને સમજાવે છે કે આપણા બળથી, આપણી મહેનતથી આપણે આગળ વધવું જોઈએ. આવું મફતનું સોનું શું કરવું છે? એ પડ્યા ખૂણા તમે પાછા જ લઈ જાઓ. શું કહે છે? કે તમે પાછા જ લઈ જાઓ. સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું, મોચી ભગત, તમને કશી ગમે? સોનું વેચીને પૈસા બનાવો અને મજા કરો. આ કાચી દુકાનને પાકી કરો. કામ કરતા માણસો રાખો, બેઠા બેઠા ખાઓ અને લહેર ઉઠાવો. હા, સાધુ મહાત્મા કહે છે કે તમે આ સોનું વેચી પૈસા કમાવો, આ કાચી દુકાનને પાકી કરો. ફેર કરો પાકી. કામ કરવા માટે કે માણસો રાખો, બેઠા બેઠા ખાઓ અને લહેર ઉડાવો. તો મોચીએ પૂછ્યું, ભગવાને હાથ પગ આપ્યા છે એનું શું કરું મહારાજ? કે ભાઈ, ભગવાને હાથ અને આ પગ આપ્યા છે એનું શું કરવાનું મહારાજ? તો નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે ટાંકી જ ગયો. મોચીએ કહ્યું, સાધુ મહારાજ, ભગવાને હાથ પગ કંઈ બેઠા બેઠા ખાવાના માટે નહીં, કામ કરવા માટે આપ્યા છે. શા માટે આપ્યા છે? કામ કરવા માટે. આપણે કામ કરવું જોઈએ, મહેનત કરવી જોઈએ, એના માટે આપણને ભગવાને આ હાથ અને આ પગ આપ્યા છે. નાહકના બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા. એટલા માટે હંમેશા આપણે હાથ પગનો યોગ્ય ઉપયોગ એટલે કે અહીંયા આપણે મહેનત કરવી જોઈએ એ દિશામાં આપણને મોચી ભગત આપણને સલાહ આપે છે. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત, સાચી વાત છે.
ભગવાને કામ કરવા જ આખો કામ હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મળશે. હા, અહીંયા જે મહેનતનો મહિમા સમજાવવામાં આવ્યો છે આ મહિમા દ્વારા સાધુ મહાત્માને પણ ખરેખર ખ્યાલ આવી જાય છે. ના, ખરેખર આપણે જો જીવનનો સાચો આનંદ મેળવવો હોય, હા, સારું એવું આપણને જ્ઞાન મેળવવું હોય તો આપણે મહેનત કરવી જોઈએ. પણ આમ સાધુ મહાત્મા પણ કહે છે કે હું પણ ખરેખર કમાઈશ અને ખાઈશ. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા? પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું, કેમ ઊંડા થઈ ગયા? સાધુએ કહ્યું, હું ઊંઘો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. શેમાં પડી ગયો છું? વિચારમાં. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું એ ખોટું છે? તમારી વાત નથી, મારી વાત છે. સાધુ શું કહે છે? તમારી વાત નથી, મારી વાત છે. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું, હું પણ નાનું મોટું તપ તો કરું છું. જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કર્યો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું, પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો ને આજથી તમારા તમે મારા ગુરુ. એ વિચાર કરવા લાગ્યા કે હું પણ નાનું મોટું તપ તો કરું છું, પણ મારી પાસે પણ સોનું બનાવવાનું સાધન છે, છતાં પણ એનો મેં મારા જીવનમાં ક્યારે ઉપયોગ કર્યો નથી. પણ આજે જે ભિક્ષા માંગવાનો જે મારા ગર્વ હતો એ પણ આ મોચી ભગતના શબ્દ દ્વારા, હા, એમને મને કહ્યું એના દ્વારા આજે એ પણ ઓગળી ગયું અને હવે હું પણ મહેનત કરીશ. તો સાધુ મહાત્મા પણ એવું વિચારે છે કે હું પણ મહેનત કરીશ. અને ત્યારથી સાધુ મહાત્માએ મોચી ભગતને કહ્યું કે તમે મારા ગુરુ, ને આજથી જ હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ. મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો. કામે વળતા બગડ્યો, આપ ખરા સાધુ. આ રીતે અહીં મોચી ભગતે સરસ મજાનો મહેનત વિશેનો મહિમા આપણને સમજાવ્યો, આ બોધપાઠ આપણને આપ્યો છે. અને એક સાધુ મહાત્મા પણ જે ભિક્ષા માંગી પોતાનું ગુજરાન ચલાવતા, એમને પણ આ મોચી ભગતનો મહેનતનો મહિમા સમજાણો અને એમ પણ કહેવા લાગ્યા કે હું પણ હવેથી મહેનત કરીશ. તો આવો સરસ મજાનો આ પાઠ હતો જેમાં આપણને મહિમા મહેનતનો બોધપાઠ મળે છે. અને આ રીતે આ પાઠમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. અસ્તુ જય.